કે બેન 92% તમે જે લાવ્યા છો એના માટે આખું વર્ષ મહેનત કરવી પડે કે ભાઈ પરીક્ષાના આગળના 2 મહિના અગાઉ મહેનત કરીએ તો ચાલે? શરૂઆતથી તમે કઈ રીતે મહેનત કરતા હતા? પહેલા તો સ્કૂલમાં જે રીતે મંથલી ટેસ્ટ કે વીકલી ટેસ્ટ અને પછી તો મારી જાતે જ ટ્યુશન લેવું પડતું. તો વિદ્યાકુલની જે ટીમ છે એમાંથી તમારા ફેવરિટ સર કયા છે? તમારો ભવિષ્યનો જે ટાર્ગેટ છે કે હવે તમે શું કરવા માંગો છો? યુપીએસસી એટલે કે ક્લાસ 1 અધિકારી બનીને આઈએએસ બનવાની તૈયારી છે. આના માટે ડેરિંગ જોઈએ. આ બોલવા માટે પણ વિદ્યાર્થી મિત્રો ડેરિંગની જરૂર પડે કે યુપીએસસી ક્લાસ 1 અધિકારી આઈએએસ બનવું એટલે બેનનું ખૂબ મોટું સપનું છે. અચૂક એવું કહી શકાય કે આ સપનું એનું કહેવાય ને કે સાકાર થશે જ. કારણ કે જ્યારે આપણો આપણા સંઘર્ષ પર આપણી મહેનત પર આપણને વિશ્વાસ હોય અને સાથે સાથે આપણા ભવિષ્યનો ટાર્ગેટ આપણે નક્કી કરીને ચાલતા હોય ત્યારે આપણે આપણું સપનું અવશ્ય સાકાર કરી શકતા હોઈએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ વાત કરવી છે એવી દીકરી કે જેણે 12મા ધોરણની માર્ચ 2024ની પરીક્ષામાં ખૂબ સારું એમ કહેવાય ને કે અતિ ઉત્તમ પરિણામ હાંસિલ કર્યું છે. હા વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણની પરીક્ષાનું જે હમણાં રિઝલ્ટ આવ્યું તેમાં આજે દીકરી છે જેનું નામ છે હિરપરા તૃષા. ઓકે, તો તૃષાએ A1 ગ્રેડ હાંસિલ કર્યો છે. હવે વધારે ચર્ચા આપણે બેન સાથે કરશું તો તૃષાને ખાસ પૂછવાનું કે પહેલા તો તમારું આખું નામ જણાવો અમારા બાળક. હિરપરા તૃષા દિનેશભાઈ. હિરપરા તૃષા દિનેશભાઈ. તો માર્ચ 2024ની પરીક્ષામાં કેટલા ટકા આવ્યા છે તમારે? 92.42%. વિદ્યાર્થી મિત્રો, 92.42% એટલે કોઈ નાની વાત નથી. એના માટે ખૂબ મહેનત કરવી પડે છે. તો મહેનતની ખાસ ચર્ચા આપણે કરીએ તૃષા સાથે કે બેન 92% તમે જે લાવ્યા છો એના માટે આખું વર્ષ મહેનત કરવી પડે કે ભાઈ પરીક્ષાના આગળના 2 મહિના અગાઉ મહેનત કરીએ તો ચાલે? શરૂઆતથી તમે કઈ રીતે મહેનત કરતા હતા? પહેલા તો સ્કૂલમાં જે રીતે મંથલી ટેસ્ટ ને વીકલી ટેસ્ટ એ રીતે આપી અને પછી તો મારી જાતે જ ટ્યુશન કે એવું કર્યું હતું. અને વિદ્યાકુલના તમે લાઈવ લેક્ચર મતલબ વિદ્યાકુલની ટીમ સાથે તમે જોડાયેલા? ઓકે, તો વિદ્યાકુલમાં તમે કઈ રીતે અભ્યાસ કરતા? સ્કૂલે જે રીતે ભણાવતા એ રીતે અને પછી ઘરે આવીને વિડીયો ને એ રીતે. ઘરે આવીને વિડીયો ફોનમાં ને એવી રીતે જોતા. ઓકે, તો વિદ્યાકુલની જે ટીમ છે એમાંથી તમારા ફેવરિટ સર કયા છે? બધામાંથી કોઈ એક તો એવા હશે કે જેના લેક્ચરમાં તમે રાહ જોઈને બેઠા હો કે આ સર નો લેક્ચર હમણાં સ્ટાર્ટ થયો? કેતન સર, ઇંગ્લિશમાં બહુ મદદ મળી એને. ઓકે સરસ. ધ્રુવ મેમ ને એટલી. સરસ સરસ, વેરી ગુડ. અને આજે તમે 92% લાવ્યા છો એમાં તમારા પરિવારનો મમ્મી પપ્પાનો શું રોલ છે? બહુ મોટો વાત છે. કઈ રીતે? મને તો કઈ કામ જ ન કરવા દેતા. હું જે રીતે મારે વાંચવાનું જ ખાલી કામ કરતી, બીજું કાંઈ નહીં. બરોબર છે. એટલે આ મમ્મી પપ્પાનો ખાસ રોલ હતો. એ સાથે સાથે હું જોઈ શકું છું કે તમારા ઘરમાં સિલાઈ મશીનનું કામ પણ ચાલે છે. એટલે મમ્મી કામ પણ કરતા જાય છે અને તમને ભણવામાં ક્યાંય અગવડતા ન પડે એ માટેના તમામ પ્રયત્નો કરે છે. ઓકે, તો તમે અમારી જે ટીમ છે વિદ્યાકુલ એના માટે શું કહેવા માગો છો? બસ કે ખાલી મમ્મી પપ્પાને ખુશ કરો, બસ બીજું કંઈ. ઓકે, અને તમારો ભવિષ્યનો જે ટાર્ગેટ છે કે હવે તમે શું કરવા માંગો છો? યુપીએસસી ક્લિયર કરીને આઈએએસ. યુપીએસસી એટલે કે ક્લાસ 1 અધિકારી બનીને આઈએએસ બનવાની તૈયારી છે. ખૂબ વિદ્યાર્થી મિત્રો કહેવાય ને ડેરિંગ, આના માટે ડેરિંગ જોઈએ. આ બોલવા માટે પણ વિદ્યાર્થી મિત્રો ડેરિંગની જરૂર પડે કે યુપીએસસી ક્લાસ 1 અધિકારી આઈએએસ બનવું એટલે બેનનું ખૂબ મોટું સપનું છે. અને અત્યારે જે 92% લાવી છે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં એ ઉપરથી અચૂક એવું કહી શકાય કે આ સપનું એનું કહેવાય ને કે સાકાર થશે જ. કારણ કે જ્યારે આપણો આપણા સંઘર્ષ પર આપણી મહેનત પર આપણને વિશ્વાસ હોય અને સાથે સાથે આપણા ભવિષ્યનો ટાર્ગેટ આપણે નક્કી કરીને ચાલતા હોય ત્યારે આપણે આપણું સપનું અવશ્ય સાકાર કરી શકતા હોઈએ છીએ. તો તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને સ્કૂલની ટીમે તમને આ ટકાવારી લાવવા માટે કઈ રીતે? જેબીએન કન્યા વિદ્યા મંદિરમાંથી અભ્યાસ કર્યો છે અને બસ બધા ટીચર મારી પાછળ જ લાગેલા હતા. જ્યાં પણ આગળ પડે ને આ બધા સપોર્ટ કરતા. ઓકે સરસ, વેરી ગુડ. અને આજે તમે કેટલા ભાઈ બહેન છો પરિવારમાં? કઈ રીતે મતલબ કેવી રીતે તમે ભણ્યા? મતલબ કઈ કઈ અગવડતા પડી અને કઈ અગવડતા એવી હતી કે જેને મમ્મી પપ્પાએ છૂમંતર કરી દીધી હોય? હું ને મારો ભાઈ બે
ભાઈ બહેન છું અને પપ્પાને 15,000 નું કામ થાય છે, પણ તોય તે મને ભણાવવા માટે એ બધું કરે છે. બરોબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછવા માટેનો હેતુ એ હતો કે આપણને હંમેશા એવું લાગે છે કે માતા પિતા આપણા માટે શું કરે છે. માતા પિતા ઘણું બધું કરે છે પણ ક્યારે આપણને બતાવતા નથી, જે આપણને ખબર હોતી નથી ને, અદ્રશ્ય વસ્તુ છે એટલે દેખાતું નથી. એટલે માતા પિતા એમ કહેવાય ને કે ભાઈ દીકરી તૃષાનો જ માત્ર બોર્ડની પરીક્ષા નહોતી, એના મમ્મીની હતી, એના પપ્પાની પણ પરીક્ષા હતી, એના સ્કૂલના શિક્ષકોની ટીમની પણ પરીક્ષા હતી અને સાથે સાથે વિદ્યાકુલની ટીમની પણ પરીક્ષા હતી. હર હંમેશા આપણે બધા એની સાથે ઊભા રહીએ અને એક મહેનત સેન્ટ્રલાઇઝ થઈ અને આ દીકરી આજે આટલા સારા ટકાવારી લાવી શકી છે. ઓકે, તો આજે વિદ્યાકુલની જે ટીમ છે, બરોબર છે, એમાં તમે જે કંઈ પણ લેક્ચર જોતા એનાથી તમે તમારા અભ્યાસમાં શું ઇફેક્ટ લાવી શક્યા? તમારા વિડીયોમાં પહેલાં એક તો આર્ટ્સ થોડું થાય તો કરાવી લેજો, કેમ કે બીજા સ્ટુડન્ટને મદદ મળે એમ. આર્ટ્સ તમારામાં નહોતું ને, ઇકોનોમિક્સ ને ઇંગ્લિશ ગુજરાતી, બસ ત્રણમાં તો હું યુથમાંથી જોડાઈ ગઈ. સરસ. કંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે એવી પ્રાર્થના કરીએ કે ભાઈ દીકરીનો જે ગોલ છે યુપીએસસી ક્લિયર કરવાનો, આઈએએસ અધિકારી બનવું છે, એટલે કાલ ઉઠીને એવો સમય આવે કે આ દીકરી આપણી સમક્ષ અમારી સમક્ષ ઉપસ્થિત હોય ને આપણે સેલ્યુટ કરવું પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આ દીકરી ખૂબ જીવનમાં આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી બેન અમે તમને તમારા પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ.